બુલેટિન માં આગળ વધીએ અને વાત કરીએ હાલમાં મળતા સમાચારની, તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલથી પ્રચારના શ્રી ગણેશ કરશે. જી હા, ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટે આવતીકાલથી ભાજપ દ્વારા વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે અને ખાસ કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલથી પ્રચારના શ્રી ગણેશ કરશે. આ સાથે જ મુખ્યપ્રધાન પ્રદેશ પ્રમુખ પાટીલ એક સાથે 28 અને 29 ઓક્ટોબરના રોજ પણ સભા સંબોધશે. 8 બેઠક પર ભાજપ પોતાનો વિજય લહેરાવે તેવા પ્રકારની રણનીતિ અને આશાવાદ સાથે તેઓ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. ભાજપના તમામે તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ ધારાસભ્યો સાથે તેઓ મુલાકાત કરી બાદ તેઓ હવે 8 બેઠક ભાજપના ખાતામાં આવે તે પ્રકારનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. આવતીકાલથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રચારના શ્રી ગણેશ કરશે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અરુણ. અરુણ, જે પ્રકારની વિગત સામે આવી રહી છે, આવતીકાલથી મુખ્યપ્રધાન પ્રચારના શ્રી ગણેશ કરશે અને આ સાથે જ તેઓ પાટીલ સાથે સભા પણ સંબોધશે 28-29 ઓક્ટોબર દરમિયાન. આ સિવાય વધુ મહત્વની વિગતો. જાગૃતિ, ગુજરાતમાં 8 વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટેની જે પેટા ચૂંટણી યોજાવાની છે, 3 નવેમ્બરના રોજ આ પેટા ચૂંટણી યોજાશે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો 81 જેટલા ઉમેદવારો સમગ્ર રીતે 8-8 બેઠકો માટે ચૂંટણી મેદાનમાં છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ પૂર્ણ થઈ ગયા બાદ હવે કહી શકાય કે પ્રચાર ઝુંબેશ વેગવાન બનશે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, ત્યાં સુધી સ્ટાર પ્રચારકો, 30 જેટલા સ્ટાર પ્રચારકો સમગ્ર ગુજરાતમાં જે 8 બેઠકો ખાલી પડી છે તેના માટે પ્રચાર ઝુંબેશને વેગવાન બનાવશે. સમગ્રતા રીતે જોઈએ તો પ્રચાર ઝુંબેશમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. મહત્વપૂર્ણ રીતે જ્યાં સુધી પ્રાપ્ત થઈ છે માહિતીને, સૂત્રો દ્વારા જે માહિતીને પણ સમર્થન મળ્યું છે, તેવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ વખતે પ્રચાર ઝુંબેશમાં સામેલ થવાના છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જ્યાં સુધી પ્રચાર મુદ્દાનો સવાલ છે ત્યાં સુધી મુખ્યપ્રધાન સહિત તમામ ભાજપના નેતાઓ વિકાસ નીતિના એજન્ડા સાથે આગળ વધશે અને પ્રચાર ઝુંબેશને વેગવાન બનાવશે. સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે 8-8 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપ ઉપર જે ઉમેદવારો આવ્યા છે તેવા 5 ઉમેદવારોને ભાજપે ટિકિટ ફાળવી છે અને આ 5-5 બેઠકો કબજે કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. પરિણામે કહી શકાય કે વિકાસની રાજનીતિ સાથે અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓને અમલી બનાવવામાં આવી છે તે લોકો સુધી લઈ જવા માટેનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવશે અને તેના જ ભાગરૂપે મુખ્યમંત્રીની આ 28 અને 29 ઓક્ટોબરના રોજ મહત્વપૂર્ણ જાહેર સભા યોજવામાં આવશે. સાથે સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ તેમની સાથે ઉપસ્થિત છે, તેઓ પણ પ્રચાર ઝુંબેશને વેગવાન બનાવશે. એકંદરે કહી શકાય કે 8-8 બેઠકો ભાજપના હસ્તક આવે અને ખાસ કરીને 5 બેઠકો કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો જે પૂર્વ ધારાસભ્યો હતા તેમને ટિકિટ ફાળવવામાં આવી છે તે બેઠકો કબજે કરવાની કવાયત પણ ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે. આખરે મતદારોનો જોક કઈ બાજુ રહેશે અને કોંગ્રેસ કયા મુદ્દા તેની સામે અપનાવશે તે જોવાનું રહેશે. અરુણ, તમામ વિગત માટે. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલથી પ્રચારના શ્રી ગણેશ કરશે. 28-29 ઓક્ટોબરના રોજ પાટીલ સાથે પણ તેઓ જાહેર સભા સંબોધશે અને ભાજપને વિજયવાન બનાવવા માટે તેઓ આશાવાદ સેવી રહ્યા છે.